હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું સાત ધાનની શાહી ખીચડી. આજ સુધી તમે અલગ અલગ પ્રકારની ઘણી મસાલા ખીચડી જોઈ હશે, પણ આ સાત ધાનની શાહી ખીચડી સ્પેશિયલ તમારા માટે બનાવેલી છે. તો આ રીતે એક વખત ચોક્કસ બનાવો. શાહી ખીચડીનો સ્વાદ તો ખૂબ જ સરસ આવે છે, સાથે હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવી ખીચડી તૈયાર થાય છે. આજે ખીચડી એક અલગ જ રીતે અલગ સ્વાદમાં બનશે, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો ચાલો જોઈ લઈએ ખીચડી માટેના આપણા ઇન્ગ્રીડિયન્ટ ક્યાં ક્યાં વાપર્યા છે. તો સાત ધાનની ખીચડી બનાવવા માટે અહીંયા બધા ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે. અહીંયા મેં મગની મોગર દાળ લીધેલી છે, મગની ફોતરાવાળી દાળ લીધી છે, ચણા દાળ લીધી છે, અડદની દાળ લીધી છે, તુવેર દાળ લીધી છે અને બે વાટકી ચોખા લીધેલા છે અને વટાણા પલાળીને લીધા છે. આ વટાણા સ્ટોર કરવાનો વિડીયો મેં મૂકેલો છે. ફ્રીજ વગર વટાણા તમે સ્ટોર કઈ રીતે કરી શકો અને આખું વર્ષ તમે યુઝ કરી શકો એ વિડીયો મૂકેલો છે, તો વિડીયોની લિંક તમને આપી દઈશ. મેં બધી દાળ એક વાટકી લીધેલી છે, પણ પ્રમાણમાં જોઉં તો મેં બબે ચમચી લીધેલી છે. આમાં કોઈ દાળ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, બાકી બધી દાળ હોય અને તમે ખીચડી બનાવો તો વધારે સ્વાદિષ્ટ બનશે. તો આ બધી દાળ આપણે ધોઈ લેશું. એક વાસણમાં બધી દાળ લઈ લેશું, મોગર દાળ, મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ, તુવેર દાળ અને ચોખા. આ બધું સરસથી મિક્સ કરી લેવાનું છે. વટાણા આપણે વઘારમાં નાખશું, વટાણાને પલાળવા જરૂરી નથી, ઓલરેડી પલળેલા જ છે. બધી દાળ અને ચોખા મિક્સ કરી લીધા છે. બધી દાળમાં પાવડરનો ભાગ રહેલો હોય છે, તમે જોઈ શકો છો. હાથેથી ચોળીને ધોવાતા ઉપર સફેદ પાણી થઈ ગયું છે. આ પાણી અલગ કરી અને હજી બીજા બે પાણીથી હું આ દાળ ધોઈ લઉં છું. તો દાળ ચોખા મેં ત્રણ પાણીથી ધોઈ લીધા છે. દાળ ચોખાનું પ્રમાણ જોતા એક વાટકો ભરી અને દાળ ચોખા થાય છે, તો આમાં આપણે એક વાટકો ભરી અને દાળ ચોખાને પલાળી દેશું, એક વાટકો પાણી લેશું. આ ખીચડી વિટામિન ફાઈબરથી ભરપૂર થશે અને આ ખીચડી એક વખત બનાવી લીધી તો તમે વારે વારે આ ખીચડી બનાવશો, એટલી સ્વાદિષ્ટ આ ખીચડી બને છે. હવે આપણે દાળ ચોખા પલાળી દીધા છે અને ખીચડી આપણે આજે કુકરમાં બનાવશું. તો ચાલો ખીચડીનો વઘાર કરીએ. તો ખીચડી બનાવવા માટે અહીંયા હું 3 ચમચી દેશી ઘી લઉં છું. તમે દેશી ઘીની જગ્યાએ એકલા તેલનો ઉપયોગ કરી શકો છો કે પછી તેલ અને ઘી મિક્સ કરીને પણ લઈ શકો છો, પણ આ શાહી ખીચડી છે, ઘીમાં વઘારેલી ખીચડીનો સ્વાદ જ કંઈક ઓર હોય છે. ઘી ગરમ થતાં અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, સૂકી દ્રાક્ષ લીધી છે, કાજુ લીધા છે અને 8 થી 10 બદામ લીધી છે. તો કાજુ, દ્રાક્ષ અને બદામને ત્રણેયને ઘીમાં સાંતળી લેશું. દ્રાક્ષને પાછળથી નાખશું, એને સંતળાતા વધારે વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો કાજુ બદામનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે સૂકી દ્રાક્ષ આપણે ઘીમાં નાખી દેશું. હવે ડ્રાય ફ્રૂટ્સ ખૂબ જ સરસ સંતળાઈ ગયા છે, તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ખીચડીના વઘાર કરવા માટે અહીંયા મેં ખડા મસાલા લીધેલા છે, 2 તમાલપત્ર લીધા છે, 2 ટુકડા તજના, 1 ચક્રફૂલ, 5 લવિંગ, 6 થી 7 મરીના દાણા અને 1 ચમચી જેટલા ધાણા લીધા છે. તો ખડા મસાલા ઘીમાં નાખી દેશું. આખા ધાણાનો આ ખીચડીમાં વધારે સરસ સ્વાદ આવે છે. 1/2 ચમચી જીરું નાખશું, 1/2 ચમચી રાઈ, 2 ખડા મસાલા ઘીમાં સરસ સંતળાઈ ગયા છે. તો અહીંયા લસણને આ રીતના લાંબી ચીરી કરી લીધી છે અને મરચાંએ લાંબી ચીરીમાં સમારી લીધા છે. તો લસણ અને મરચાં અને લીમડો ત્રણેય વસ્તુ આપણે ઘીમાં નાખી દેશું. અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, તો સિંગદાણા ઘીમાં નાખી દેશું. આ શાહી ખીચડી છે, તો આપણે બધી હેલ્ધી વસ્તુ જ આમાં ઉપયોગમાં લેશું અને જો ન હોય તો એ વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. ડુંગળી લાંબી ચીરીમાં સમારી લીધેલી છે, ડુંગળી નાખી દેશું. એ જ રીતે બટેટા પણ મેં લાંબી ચીરીમાં સમારી લીધા છે, તો બટેટા પણ ઘીમાં નાખી દેશું. વટાણા પણ નાખી દેશું અને બધું સરસ મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે. 1 મોટી સાઈઝનું ટમેટું સુધારી લીધું છે, ટમેટા પણ નાખી દેશું. હવે મસાલા કરશું. 1/2 ચમચી હળદર લીધી છે, 2 ચમચી લાલ મરચું પાવડર, લાલ મરચું પાવડર તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું. બધું સરસથી મિક્સ કરી લેશું. આ વિડીયો પૂરેપૂરો જોજો, આમાં એક પણ પ્રોસેસ સ્કીપ નહીં કરતા. ખીચડી વઘારી લીધી એટલે થઈ ગઈ એવું નથી. ખીચડી વઘારી લીધા પછી હજી એક પ્રોસેસ બાકી રહેશે. ખીચડી આપણી કમ્પ્લીટ થઈ જાય પછી પણ એક પ્રોસેસ બાકી રહેશે.
તો આપણે એક વાટકો ખીચડી લીધેલી, એક વાટકો આપણે ખીચડી પલાણબામ પાણી લીધું છે અને ચાર વાટકા પાણી આપણે આ ખીચડીના શાકભાજી વઘારેલા છે એની સાથે નાખશું. ચાર વાટકા પાણી આપણે શાકભાજી ભેગું નાખી દીધું છે. તો ખીચડી તમારે સહેજ કઠણ કરવી હોય તો તમે એક વાટકો પાણી ઓછું લઈ શકો છો. એક હું અત્યારે ઢીલી ખીચડી કરું છું. આ શાહી ખીચડી થોડી ઢીલી હશે તો વધારે સ્વાદિષ્ટ લાગશે. તો આ ખીચડીમાં આપણે પાણી ઉકળવા દેશું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું. હવે ખીચડી માટેનું પાણી ઉકળવા લાગ્યું છે. અહીંયા એક મોટા લીંબુનો રસ કાઢીને રાખેલો છે તો લીંબુનો રસ આપણે આ ખીચડીના પાણીમાં નાખી દેશું. લીંબુનો રસ આ રીતે પાણીમાં નાખતા ખટાશ સરસ બેસી જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી ખીચડી તૈયાર થશે. ચમચાથી બધું મિક્સ કરી લેશું અને પલાળીને રાખેલા આપણા દાળ ચોખા પાણીમાં મિક્સ કરી દેશું. પાણી સહિત જ મિક્સ કરશું. આ રીતે બધો મસાલો મિક્સ કર્યા પછી એક વખત ચાખી લેવાનું. જો તમને લાલ મરચું પાવડર કે મીઠું ઓછું લાગે તો તમે આ ટાઈમે નાખી શકો છો. મેં નાખેલું માપ બરોબર જ છે એટલે હું અત્યારે ઢાંકણ બંધ કરી દઉં છું. કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી થવા દેશું. કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે. કુકરમાં બે પ્રેશર પૂરું થાય પછી જ આપણે ખીચડી ખોલવાની છે. વાહ, એકદમ સરસ સુગંધ આવે છે. સુગંધથી જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલી સરસ સુગંધ આવે છે. અને ખીચડી આપણે આટલી ઢીલી જોઈએ છે. આ ખીચડી આટલી ઢીલી હોય તો જ વધારે સ્વાદિષ્ટ લાગશે અને ઠંડી થતા થોડી ખીચડી આ કઠણ થશે. હવે લીલા ધાણા કોથમરી નાખશું અને આપણે તળીને રાખેલા ડ્રાયફ્રૂટ્સ ખીચડીમાં નાખી દેશું. થોડા ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશિંગ માટે અલગ રાખશું, બાકીના ડ્રાયફ્રૂટ્સ ખીચડીમાં નાખી દેશું. એક વખત ચમચાની મદદથી બધું સરસ મિક્સ કરી લેશું. તો આ ખીચડી સ્વાદિષ્ટ તો થાય જ છે, સાથે પ્રોટીન ફાઈબર વિટામિનથી ભરપૂર ખીચડી થાય છે. ખાલી એક ખીચડી તમે ખાઈ લ્યો તો આખા દિવસનો થાક ઉતરી જાય એટલી સરસ આ ખીચડી બને છે. તો તૈયાર થયેલી ખીચડી આપણે સર્વ કરશું. સર્વ કરી અને પછી હજી એક પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ. તૈયાર થયેલી શાહી ખીચડી આપણે ગરમા ગરમ સર્વ કરશું. તો સર્વ કરેલી ખીચડીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એક વઘાર કરશું. એક ચમચી ઘી નાખું છું. ઘી ગરમ થતાં એક લાલ મરચું સૂકું, બાકી બધા ખડા મસાલા આપણે વઘારમાં નાખેલા, સૂકું લાલ મરચું આપણે વઘારમાં નથી નાખેલું એ ઉપરથી આપણે વઘાર કરીએ છીએ એમાં નાખશું. ઘી ગરમ થઈ ગયું છે તો મરચું આ રીતના તોડી અને આપણે ઘીમાં નાખી દેશું. ગેસ બંધ કરી દીધો છે. થોડી હિંગ નાખશું અને તૈયાર થયેલો વઘાર આપણે સર્વ કરેલી ગરમા ગરમ ખીચડી ઉપર નાખી દેશું. આ રીતે તમે વઘાર કરી અને ખીચડી ઉપર નાખો અને પછી ખાઓ, તમે 32 ભાતના ભોજન ભૂલી જાઓ એટલી સ્વાદિષ્ટ આપણી શાહી ખીચડી બની છે. તો તૈયાર થયેલો વઘાર આપણી ખીચડી સર્વ કર્યા પછી ખીચડી ઉપર નાખી દેશું. આ રીતે ઉપરથી વઘાર કરેલી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ગાર્નિશિંગ માટે રાખેલા કાજુ, દ્રાક્ષ અને બદામ આપણે ગાર્નિશ કરશું. થોડી કોથમરી નાખશું. સાથે આ રીતે ડુંગળીની સ્લાઈસ રાખશું. લીંબુ રાખશું. આ ખીચડી એટલી હેલ્ધી બને છે કે ખાલી એક ખીચડી ખાઈ લ્યો તો તમારું પેટ ભરાઈ જાય પણ મન નહીં ભરાય એટલી સ્વાદિષ્ટ આ ખીચડી બનશે. તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ શાહી ખીચડી. તો આ જ રીતે આજે જ બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી શાહી ખીચડીની રેસીપી કેવી લાગી. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.